हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आई दर्शना चौहान वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन। स्टूडेंट्स, तमने ख्याल छे કે આપણે અત્યારે રિવિઝન કરી રહ્યા છે અને રિવિઝનના લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું? યસ, આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ અને મેચ ધ કોલમનો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો। હવે આજે આપણે શું કરવાનું છે? યસ, આજે આપણા જે લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ છે ને એને આપણે લર્ન કરવાના છે। હવે લાસ્ટ ટુ ક્વેશ્ચન શું છે? એક તો છે તમારે વન વર્ડ આન્સર, બરાબર। તમને જે ક્વેશ્ચન આપ્યા હોય ને એ ક્વેશ્ચનમાં તમારે આન્સર કઈ રીતે દેવાનો છે? યસ, એનો આન્સર વન વર્ડમાં દેવાનો છે, એટલે કે એક શબ્દમાં। તમને કેટલા ક્વેશ્ચન આપ્યા હશે, સાથે સાથે એમના ઓપ્શન બી આપ્યા હશે, બરાબર। અને એ ઓપ્શન કેમાં હશે? એક શબ્દમાં, એટલે કે વન વર્ડમાં હશે, અને એમાંથી તમારે ચૂઝ કરીને આન્સર લખવાનો છે। નેક્સ્ટ જે તમારો ક્વેશ્ચન છે એ છે વન સેન્ટેન્સ નો। યસ, વન સેન્ટેન્સ નો। ખાસ યાદ રાખજો કે એ છે વન સેન્ટેન્સ, એટલે કે એક વાક્યમાં તમારે આન્સર આપવાનો છે, બરાબર। એ પણ આપણે લઈશું। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તમારા ક્વેશ્ચન ને। જે નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે એને આપણે લઈએ છીએ। હવે એ ક્વેશ્ચન શું છે? તો કે ગીવ આન્સર ઇન વન વર્ડ। યસ, તમને અહીંયા પણ MCQs ની જેમ જ તમને સેન્ટેન્સીસ આપ્યા હશે અને એમના આન્સર તમારે એક શબ્દમાં, એટલે કે વન વર્ડમાં તમારે આપવાના છે। ઓકે, જો અહીંયા તમને મેં કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે અને સાથે સાથે એમના ઓપ્શન બી આપ્યા છે। ઓકે, તો હવે જુઓ એમાં ફર્સ્ટ આપણને આપ્યું છે વી લીવ ઇન અ, યસ, હમણાં આવો જ કંઈક ક્વેશ્ચન આપણે આવી ગયો છે જે અહીંયા ફરી રિપીટ થાય છે પણ ડિફરન્ટ રીતે થાય છે, બરાબર। વી લીવ ઇન અ બ્લેન્ક, ઓકે, તો આપણે ક્યાં રહીએ? હોમમાં રહીએ, કોનમાં રહીએ કે લેકમાં રહીએ? આપણે ક્યાં રહીએ? કોનમાં જોયા છે કોઈ દિવસ કોઈને રહેતા આઈસ્ક્રીમ કોનમાં, કે નદીની અંદર રહેતા જોયા છે કોઈ માણસોને? હા, ફિશ ની બધા છે એ વોટર એનિમલ છે કે એવું બધા એ લોકો રહી શકે, પણ માણસ રહેતા નથી। હા, ક્યારેક ક્યારેક સ્વિમિંગ કરવા જતા હોય પણ રહેતા ના હોય। ઓકે, તો આપણે ક્યાં રહીએ? હોમમાં। તો આપણો રાઈટ આન્સર કયો છે? એ ઓપ્શન। ઓકે, તો આપણે હોમ। ઓકે સ્ટુડન્ટ્સ, જ્યારે તમારી સામે આવો ક્વેશ્ચન આવશે ત્યારે પણ તમારે શું કરવાનું છે? આ રીતે ત્રણ ઓપ્શન આપ્યા છે, એમાંથી જે ઓપ્શન છે એ રાઈટ ઓપ્શન એને તમારે ટિક કરવાનો રહેશે। ઓકે, નાઉ લુક એટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। મોમ મેક્સ ફૂડ ઇન અ, મોમ મેક્સ ફૂડ ઇન અ, હવે મમ્મા ફૂડ છે એ શેમાં બનાવે? તો કે કેપ, કેપમાં બનાવે મમ્મા, મેપ નકશામાં, કે પેન, મમ્મા ફૂડ શેમાં બનાવે? યસ, પેનમાં જ બનાવે। યસ, PAN, પેન। યસ, PAN, પેન, મમ્મા શેમાં બનાવે? પેનમાં બનાવે। યસ, તમને ખબર જ છે કે પેન કેવું હોય, ઘરે તમે જોવો છો। નેક્સ્ટ છે શીપ સ્લીપ અંડર ધ, શીપ સ્લીપ અંડર ધ બ્લેન્ક, હવે શીપ છે એ ક્યાં સૂતા છે? ચલો જોઈએ એના ઓપ્શન આપ્યા છે, TRE ટ્રી, BAG બેગ, યા TUBE ટ્યુબ। હવે આપણા શીપ છે, ઘેટા છે, એ ક્યાં સૂતા હોય? ટ્રીની નીચે સૂતા હોય, બેગની નીચે સૂતા હોય, કે ટ્યુબની નીચે? તો એ આપણી પેસ્ટ હોય એમની નીચે સૂતા હોય, આપણી બેગ હોય એમાં શું એની નીચે સૂતા હોય? નો, એ તો ક્યાં સૂતા હોય? ટ્રી ની નીચે। યસ, તો આપણો રાઈટ આન્સર કયો છે? ટ્રી, TREE, ટ્રી। ઓકે, નાઉ એટ નેક્સ્ટ, ધ સાઉન્ડ ઓફ ધ ઇઝ બ્લેન્ક, ધ સાઉન્ડ ઓફ ધ ઇઝ બ્લેન્ક। યસ, તો ડક નો સાઉન્ડ કયો છે? MOO, મૂ તો કાઉ નો સાઉન્ડ થાય કે નહીં? પછી ક્વેક, UUSIC કે ક્વેક, અને બાબા। યસ, તો બાબા કોણ? એ તો સી પણ ગોટ કરે, તો મૂ કાઉ કરે,
सीप अने गोट बाव बाव करे तो डक सु करे क्वेक क्वेक करे यस तो डक नो साउंड कयो क्वेक क्यू यू ए सी के क्वेक यस तो डक नो साउंड क्वेक नालु कंटे नेक्स्ट आई ब्लैंक अ पिक्चर आई ब्लैंक अ पिक्चर रीड अ पिक्चर लो अ पिक्चर या ड्रॉ अ पिक्चर पिक्चर ने अपने रीड करिए के नियम करिए के पछि ड्रो करिए पिक्चर ने तो शू कहे ड्रो करवानो होय यस आई ड्रो अ पिक्चर सो ऑप्शन सी छे मैं ड्रो आप्यु छे ने अपने टिक करी अने अहीं अपने ड्रो लखीए डी आर ए डब्ल्यू आई ड्रो अ पिक्चर नाउ लुक एट द सिक्स्थ नंबर द रेस यस अपने आओ पड़े एक क्वेश्चन तो द रेस रन ऑन द पर ये थोड़ा डिफरेंट वे हो तुमने अलग अलग रीते आता हो बराबर એટલે બધી રીતે હું એક્સપ્લેન કરું છું કે જો તમને આ રીતે ક્વેશ્ચન હોય તો એનો આ રીતે આન્સર હોઈ શકે અને આ રીતે ક્વેશ્ચન હોય તો એનો આ રીતે આન્સર તમે દઈ શકો છો ધ રેસ રન ઓન ધ ટીઆરએસી કે ટ્રેક વેન કે બાઇક ટ્રેલ છે ગાડી એ કેના ઉપર રન કરે ટ્રેક ઉપર વેન ઉપર કે બાઇક ઉપર બાઇક ઉપર કોઈ જે ગાડી ચાલે બાઇક નો શું થઈ એ રીતે વેન પણ એવું જ જાય એટલે ચાલે કેના ઉપર ટ્રેક ઉપર તો આપણો રાઈટ આન્સર ઇઝ ટ્રેક ટી આર એ સી કે ટ્રેક ઓકે નાઉ લુક એટ ધ સેવન નંબર વી કીપ મની ઇન ધ યસ આપણે વી કીપ મની મની એટલે પૈસા એમ ઓ એની વાય મની મની એટલે રૂપિયા પૈસા ઇન ધ બ્લેન્ક મે આપણો રૂપિયા પૈસા ને કેમ મૂકીએ ચલો જોઈએ એના ઓપ્શન શું છે કે સેન કે સેન સેન એટલે તો ડૂબવું થઈ ગયું પીએલએન કે બ્લેન્ક એટલે તો પાટિયું થયું પાટિયા ઉપર મૂકે કે બીએન કે બેંક સેમાં મૂકીએ બેંક માં યસ વી કીપ મની ઇન ધ બેંક યસ બીએન કે બેંક યસ આપણો રાઈટ આન્સર છે બ્લેન્ક બેંક અને આપણે બ્લેન્ક ની અંદર ફિલ કર્યું બેંક નેક્સ્ટ છે બ્લેન્ક ધ બિલ બિલ નું શું કરવાનું છે ચલો સ્પ્રે કરવાનું બિલ ને સ્પ્રે કરવાનું એટલે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો આપણને બિલ મળે બિલ નું શું કરવાનું સ્પ્રે ધ બિલ આપણે એને સ્પ્રે કરવાનું દે ધ બિલ દિવસ કરવાનું કે પે એટલે ચૂકવવું શું કરવાનું હોય પૈસા આપણે શું કરવું પડે બિલ ના ચૂકવવા પડે યસ તો આન્સર આવશે પે ધ બિલ એસ પી એ વાય પે ધ બિલ ઓકે તો આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે વન વર્ડ આન્સર નો એની અંદરથી આપણે લર્ન કર્યા વી લીવ ઇન અ હોમ મોમ મેક્સ ફૂડ ઇન અ પેન સી સ્લીપ She sleep under the tree. The sound of the is quack. I draw a picture. The race run on the track. We keep money in the bank and pay the bill. Okay, students. હવે આ question પણ અહીં આપણો complete થઈ છે. હવે તમારે એક question વધે છે. એ છે તમારે એ પણ question નો છે. એમના પણ તમારે આન્સર દેવાનો છે જેમાં આપણે વન વર્ડ આન્સર આપ્યો હતો પણ એની અંદર તમારે વન સેન્ટેન્સમાં આન્સર આપવાનો છે ઓકે તો હવે આપણે એને લર્ન કરીએ ઓકે સ્ટુડન્ટ્સ હવે તમારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એને આપણે જોઈએ જે તમારે પેપરનો લાસ્ટ ક્વેશ્ચન છે યસ તમારા જે SA1 નું પેપર છે એમનો લાસ્ટ ક્વેશ્ચન છે હવે જુઓ કે એ ક્વેશ્ચન શું છે ગીવ answer in one sentence yes હમણાં આપણે જે ક્વેશ્ચન લર્ન કર્યો એ શું હતું વન વર્ડ માં હતું અને હવે આ જે છે એ છે વન સેન્ટેન્સ માં yes અહીંયા આપણે જે ક્વેશ્ચન આપ્યો છે એ છે વન સેન્ટેન્સ ની અંદર આપણે એનો આન્સર આપવાનો છે હવે અહીંયા મેં ઓન્લી 4 એક્ઝામ્પલ્સ આપ્યા છે તમારે ક્વેશ્ચન ના હવે આ ક્વેશ્ચન સિવાયના વધારાના ક્વેશ્ચન જે કાઈ છે એ તમને તમારી વર્કશીટની અંદર
મળી જશે ઓકે હવે અહીં આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે જ્યાં આપણે જે ફોર એક્ઝામ્પલ્સ આપ્યા છે એને આપણે લર્ન કરી ઓકે નાઉ લુક એટ ધ ફર્સ્ટ હુ મેક ધ હાઈ યસ હુ મેક ધ હાઈ હાઈ તો તમને ખ્યાલ છે કે મધપુરો એ કોણ બનાવે વિચારો જો હુ એટલે કોણ હુ મીન્સ કોણ મેક એટલે બનાવવું હુ મેક ધ હાઈ હાઈ કોણ બનાવે તો જો એમના તમને આન્સર આપ્યા છે બર્ડ્સ મેક ધ હાઈ હવે બર્ડ્સ બનાવે વિચારો જી કે બીસ મેક ધ હાઈ કે બી બનાવે એટલે કે માખીઓ એન્ડ રેટ્સ મેક ધ હાઈ કે ઉંદર બનાવે ચલો કોણ બનાવે હાઈ છે એ કોણ બનાવે તો ભાઈ આપણી બી બનાવે એટલે કે મધમાખી બનાવે તો આપણો રાઈટ આન્સર કયો છે યસ બી ઓપ્શન છે બી ઓપ્શન એટલે આપણે ટિક કરીશું બી યસ આપણે ટિક કર્યો બી ઓપ્શન હુ મેક્સ ધ હાઈ તો કે બીઝ બરાબર હુ મેક ધ હાઈ બીઝ મેક ધ હાઈ નાઉ લુક એટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ ઇઝ ધ કેક હાઉ એટલે કેવી હાઉ ઇઝ ધ કેક જે કેક મમ્માએ બનાવી હતી એ કેક કેવી હતી યસ તો તમારે જવાબ આપ્યા છે અહીંયા ત્રણ ઓપ્શનમાં ધ કેક ઇઝ લવલી યસ કેક કેવી હતી લવલી હતી ધ કેક ઇઝ બી બી છે ધ કેક ઇઝ બેડ સારી ન હતી ચલો વિચારો છે હાઉ ઇઝ ધ કેક કેક કેવી છે તો કેક ઇઝ લવલી બી કેક બેડ અરે ભાઈ લવલી યસ તો એ ક્યાં લખ્યું છે ફર્સ્ટ ઓપ્શન એટલે કે આપણને એ ઓપ્શન માં યસ તો ટિક ધ ઓપ્શન એ એન્ડ યસ હાઉ ઇઝ ધ કેક ધ કેક ઇઝ લવલી યસ એનો આન્સર આવશે એ નાઉ લુક એટ ધ નેક્સ્ટ હુ પ્લેસ અ ટ્યુન ઓન ધ લ્યુટ લ્યુટ એટલે પેલું ગિટાર જેવું સાધન ટ્યુન એટલે સંગીત વગાડે છે લ્યુટ છે એની અંદર એના ઉપર કોણ વગાડે છે મ્યુઝિક કોણ વગાડે છે હુ મીન્સ કોણ કોણ વગાડે છે તો ચલો જોઈએ ડેડ ડેડ પ્લેઝ અ ટ્યુન ઓન ધ લ્યુટ હવે ડેડ વગાડે છે મોમ પ્લેઝ અ ટ્યુન ઓન ધ લ્યુટ કે મોમ વગાડે છે કે ડોગ પ્લેઝ અ ટ્યુન ઓન ધ લ્યુટ કે ડોગ વગાડે છે એ તમને યાદ હોય જો એ પિક્ચર તો તમને ખ્યાલ આવી જાય કે કોણ મ્યુઝિક વગાડતું હતું કોણ ટ્યુન વગાડતું હતું યસ દે કોણ વગાડતું હતું દે યસ તો શું આપણો આન્સર હશે દે યસ ડી એ ડી દે અને એનો ઓપ્શન કયો છે એ હુ પ્લેઝ અ ટ્યુન ઓન ધ લ્યુટ કે ડેડ પ્લેઝ અ ટ્યુન ઓન ધ લ્યુટ ઓકે એમાં પણ આપણને એ ઓપ્શન છે નોટ કે ધ નેક્સ્ટ વેર ડુ ધ કાઇટ્સ ફ્લાય વેર ડુ ધ કાઇટ્સ ફ્લાય કાઇટ્સ છે એ ક્યાં ફ્લાય થાય વેર મીન્સ ક્યાં ક્યાં ફ્લાય થાય તો એના આપણને આન્સર આપ્યા છે ધ કાઇટ્સ ફ્લાય ઇન ધ સ્કાય સ્કાયમાં ફ્લાય થાય ધ સ્કાય બરાબર ધ કાઇટ્સ fly in the box કે box માં fly થાય કે the kites fly in the lake કે નદી ની અંદર હવે પતંગ ક્યાં ઉડે આકાશમાં box માં કે નદીમાં આકાશમાં જ ઉડે ને કે નદીમાં ઉડી શકે શકે બરાબર box તો એનો ઓપ્શન આપણને આપ્યો છે a yes અને આપણો આન્સર થયો a અને t કરી આપણે આન્સર a Where do the kites fly? The kites fly in the sky. Okay students, તો હમણાં તમે જોયું કે તમે બે ક્વેશ્ચન કર્યા એક ક્વેશ્ચન હતો એક વન વર્ડ આન્સર નો અને એક હતો વન સેન્ટેન્સ નો ઓકે સ્ટુડન્ટ્સ હવે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે યસ તમને હોમવર્ક ની અંદર એક પ્રેક્ટિસ પેપર મળવાનું છે યસ પ્રેક્ટિસ પેપર યસ અને એની અંદર તમારે શું કરવાનું છે એ પ્રેક્ટિસ પેપરની અંદર સરસ રીતે આન્સર ટિક કરવાનું છે બરાબર
હવે આ તમારે ક્યાં કરવાનું છે તો કે તમારા ક્લાસ વર્કમાં જો તમારાથી પોસિબલ બને તો ક્વેશ્ચન લખવાનો અધરવાઇઝ તમારે શું કરવાનું છે ક્વેશ્ચન રીડ કરવાના અને આન્સર તમારી ક્લાસ વર્કબુકમાં 1 ટુ 40 સુધીના ક્વેશ્ચન હશે એ 1 ટુ 40 નંબર આપી અને પ્રોપરલી એના આન્સર ટિક કરવાના રહેશે બરાબર ધારો કે તમારું પ્રેક્ટિસ પેપર આવ્યું હશે એની અંદર પહેલો ક્વેશ્ચન કયો છે એમસીક્યુઝ નો એટલે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન નો તો હેડિંગ માં ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન તમારે લખી નાખવાનું પછી જે ફર્સ્ટ હશે બરાબર હવે એમાં તમારે શું કરવાનું છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ રીતે નંબર આપી દેવાના અને એનો કોઈ ઓપ્શન ધારો કે આનો ઓપ્શન બી છે તો બી કરી અને એનો જે આન્સર આવે છે ધારો કે કેટ આવે છે તો કેટ લખવાનું પછી સેકન્ડ છે એનો ઓપ્શન એ છે અને એમાં આવે છે મોમ તો આપણે લખીશું મોમ પછી થર્ડ છે એનો ઓપ્શન આવે છે સી અને એનો આન્સર છે કે વ્હાઇટ તો આપણે લખીશું વ્હાઇટ યસ આ રીતે તમારે હેડ પેલા ક્વેશ્ચન નો હેડિંગ અને ત્યારબાદ એમના આન્સર તમારે લખવાના છે ઓકે સ્ટુડન્ટ્સ હવે આપણે ફરી મળીશું આફ્ટર દિવાળી અને હા એમની પહેલા તો તમારી એક્ઝામ છે અને એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક ઓકે હવે નેક્સ્ટ આપણે આફ્ટર દિવાળી મળીશું ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો